ધરાશે. મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. રાજ્યભરમાં મતગણતરીઓની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતની 25 બેઠકો પર મતગણતરી કરાશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મતગણતરી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો. ગુજરાત કોલેજ LD એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારીઓ કરી લેવાઈ. બંને સેન્ટર પર પોલીસ પણ તૈનાત છે. ગેટ પર મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે. ગેટથી સ્ટ્રોંગરૂમ સુધી ચાંપતો બંદોબસ્ત તમને જોવા મળશે. અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી LD એન્જિનિયરિંગ કોલેજમાં થશે તો અમદાવાદ પશ્ચિમ બેઠકની ગણતરી ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રમાં થશે. આણંદની વાત કરીએ તો BJBM કોલેજમાં મતગણતરી થવાની છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આણંદ જિલ્લા સાંસદ કોંગ્રેસી આગેવાન ભરતસિંહ સોલંકીએ તેની મુલાકાત લીધી હતી. મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચાંપતી નજર પોલીસ રાખી રહી છે અને તમામ આધુનિક સુવિધાઓ સાથે આ મતગણતરી કેન્દ્ર સજ્જ જોવા મળી રહ્યું છે. કાલનો દિવસ નિર્ણાયક સાબિત થવાનો છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે અને એવામાં જે તૈયારીઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જેથી મતગણતરી દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય, કોઈ એવી મુશ્કેલી ન સર્જાય. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને સાથે જે EVM સીલ થઈ ચૂક્યા છે 7 મેના દિવસે, કાલનો દિવસ તેની માટે ખૂબ જ નિર્ણાયક, કારણ કે ઉમેદવારોના ધબકારા આજે વધી ગયા છે. આજની રાત્રે કદાચ તેમને ઊંઘ પણ નહીં આવે, કારણ કે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે લાઈવ, તમની પાસેથી વધુ જાણકારી લઈએ. સંજય, કેવા પ્રકારની તૈયારીઓ તમને જોવા મળી મતગણતરી કેન્દ્રો પર? બિલકુલ દીપા, લોકશાહીનું મહાપર્વની જે લોકસભાની જે ચૂંટણી જે છે તેનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે અમદાવાદના LD એન્જિનિયરિંગ ખાતે કે જ્યાં અમદાવાદ પૂર્વ બેઠકની લોકસભાની ચૂંટણીનું પરિણામ અહીંયાથી જાહેર થવાનું છે. અમદાવાદમાં બે સેન્ટર, ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ જે છે કે ત્યાં ચૂંટણીના પરિણામ એટલે કે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ ચૂંટણીના પરિણામ જે છે તે જાહેર થવાના છે. અને તેને લઈને હાલ આપ જે જોઈ શકો છો કે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ચૂંટણી તંત્ર દ્વારા જે છે કરી દેવામાં આવી છે. અલગ અલગ ગેટ જે છે એ મીડિયાના પ્રવેશનો ગેટ એક અલગ રાખવામાં આવ્યો છે, સાથે સાથે જે મતગણતરી સાથે જે સંકળાયેલા જે કર્મચારીઓ છે તેઓ માટે એક અલગ ગેટ જે છે તે રાખવામાં આવ્યો છે. મહિલા કર્મચારીઓ જે છે તેઓ માટે અલગ ગેટ રાખવામાં આવ્યો છે. આ સાથે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જે છે તે અલગ અલગ જે આ LD એન્જિનિયરિંગ કોલેજના બે અલગ અલગ ગેટ છે તો બંને તરફ પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. અને સતત કહી શકાય કે જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે સતત રાઉન્ડ ધ ક્લોક અહીંયા આ બંને સેન્ટર પર જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે પોલીસ બંદોબસ્તની તો બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ આ ઉપરાંત SRP અને BSFના જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. બંને સેન્ટર પર એક એક DSP, PI અને પોલીસ કર્મીઓ સહિત 1200 જેટલા પોલીસના જવાનો જે છે તે તૈનાત રાખવામાં આવે છે. એટલે કે તમામ પ્રકારની તૈયારી દીપા કરી દેવામાં આવી છે. આવતીકાલે મતગણતરી હાથ ધરાવવાની છે. જી, આભાર સંજય જાણકારી આપવા માટે. તો પારદર્શક રીતે આજે ચૂંટણીનો પર્વ ઉજવવામાં આવ્યો. કાલનો દિવસ ખૂબ જ નિર્ણાયક મહત્વનો. ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી. એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં બમ્પર ઓપનિંગ. ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત થયો. હાઈવે પર મુસાફરી કરવા હવે વાહન ચાલકોને વધુ પૈસા ચૂકવવા પડશે. NHAI એ કર્યો ટોલ ટેક્સમાં વધારો. સરેરાશ 3-5% સુધીનો વધારો. અમૂલના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. અમૂલ ગોલ્ડનો ભાવ 64 થી વધીને 66 થયો. અમૂલ શક્તિના ભાવ 60 થી વધી 62 થયા. અમૂલ ટી સ્પેશિયલના ભાવ 62 થી વધીને 64 થયા. દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો. અમૂલ બાદ બરોડા ડેરી લઈ શકે છે નિર્ણય. બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેશે. બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો થઈ શકે વધારો. આસામના નાગાંવમાં કામપુર વિસ્તારમાંથી પૂરના દ્રશ્યો સામે આવ્યા. વરસાદે કહેર વરસાવતા લોકોના ઘરોમાં ભરાયા પાણી.
કામપુર વિસ્તારમાં પાણીમાં ગરકાવ. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી. ઘરોમાં પાણી આવતા નાના બાળકોને સાચવવા મુશ્કેલ બન્યા. લોકોને રસોઈ બનાવવામાં પણ આવી રહી છે સમસ્યા. પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાયું. તમિલનાડુના ડિંડીગુલ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો થયા ધરાશાયી. વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકો ફરી ફરીને જવા મજબૂર બન્યા તો રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. કર્ણાટકના મૈસૂરમાં ખાબક્યો વરસાદ. રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. ખેતરો પણ પાણીમાં તરબોળ. કર્ણાટકના બેંગલુરુમાં વરસાદે ભૂકા બોલાવ્યા. સમગ્ર પંથકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. યેલ્લા ચેનાહલ્લી અને કનાકાનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ પાણીમાં ડૂબી ગયા. શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો. તમિલનાડુના તિરુવેલ્લુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કલાકોનો વરસાદ બાદ રોડ રસ્તાઓ થયા પાણી પાણી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તમિલનાડુના પુડુચેરીમાં પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ. તેજ પવન આવતા ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. લસપેટ, મુથિયાલપેટ, સરમ, રાજભવન વગેરે જેવા પુડુચેરી શહેરના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. તમિલનાડુના પુથુકોટાઈ જિલ્લાના કંદરવાકોટાઈ નજીકના મંગલુરમાં પવન સાથે વરસાદ. અનેક વૃક્ષો થયા ધરાશાયી. નારિયેળીના ઝાડ પર વીજળી પડતા તેમાં લાગી હતી આગ. મણિપુરમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. લોકોને રોજિંદા કામો કરવા માટે પડી રહી છે મુશ્કેલી. પાણીમાં રસ્તા વચ્ચે વાહનો બંધ થઈ જતા ધક્કા મારવા બન્યા મજબૂર. રોડ રસ્તાઓ પાણીમાં તરબોળ. કેટલાક લોકો ટાયર બાંધી તેની બોટ બનાવી માલસામાનની કરી રહ્યા છે અવર જવર. રાહદારીઓ કેડસમા પાણી વચ્ચે માંડ માંડ તેમાંથી થાય છે પસાર. મણિપુરમાં વરસાદનું તાંડવ. સ્કૂલો અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્કૂલોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. બાળકો જીવના જોખમે પહોંચી રહ્યા છે સ્કૂલ. મણિપુરમાં જોવા મળી રહ્યો છે વરસાદનો કહેર. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘરવખરી પલળી ગઈ. અનાજ પલળી જવાના કારણે સ્થાનિકોને ભોજન બનાવવા પડી રહી છે હાલાકી. ચારે તરફ નજર કરો ત્યાં દેખાઈ રહી છે જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થતા સ્થિતિ ગંભીર બની. લોકોના રોજિંદા જીવન પર લાગી બ્રેક. તમિલનાડુના કરૂરમાં વહેલી સવારે શરૂ થયો વરસાદ. આકરી ગરમી વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક. લોકોને ગરમીમાંથી મળ્યો હાશકારો. મોડી રાત્રે સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો. ભારે ગરમી અને બફારા બાદ મોડી રાત્રે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો હતો વરસાદ. ગુજરાતમાં અઠવાડિયા બાદ થઈ શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી. આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગુજરાતમાં એકથી બે દિવસ વહેલું રહેશે ચોમાસું. 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. બે દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે. પવનની ગતિ 30-35 કિલોમીટરની બની શકે. હવામાન વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગરમીને લઈ જાહેર કરી આગાહી. સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે. કેટલાક ભાગમાં તાપમાન 1-2 ડિગ્રી વધી શકે, જ્યારે કેટલાક ભાગમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ. વાપીના